જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં તમારી જે બીજું ચેપ્ટર છે રોકડનું સંચાલન એટલે કે રોકડ અંદાજ પત્ર, તો આજે આપણે તેની શરૂઆત કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો તમારે આ ચેપ્ટરમાંથી પરીક્ષામાં 20 માર્કનો દાખલો પૂછવામાં આવશે રોકડ અંદાજપત્રનો. તો તે દાખલાની ગણતરી કરવા માટે તમારે એક રોકડનું અંદાજપત્ર બનાવવાનું રહેશે અને અન્ય જરૂરી વર્કિંગ નોટ કરવાની રહેશે. તો રોકડનું અંદાજપત્ર તમારે કઈ રીતે બનાવવાનું તેની આપણે વાત કરીએ તો અહીં આપણને રોકડ અંદાજપત્રનો નમૂનો છે તે આપણે જોઈ લઈએ. તમારે આ નમૂનો તૈયાર કરી લેવાનો કે આ નમૂનામાં કઈ કઈ વિગત આવશે અને તમારે કઈ વિગત ક્યાં લખવાની. તો સૌથી પહેલાં તમને જે માહિતી આપી હોય તેના આધારે તમારે રોકડનું અંદાજપત્ર બનાવી લેવાનું. સૌથી પહેલાં વિગત, ત્યાર પછી તમને 2 માસ કે 3 માસની જે વિગત આપી હોય તે તમારે લખવાની. અહીં આપણે ઉદાહરણ તરીકે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ લઈએ. તો સૌથી પહેલાં તમને જે દાખલામાં રકમ આપી છે તેમાં તમને શરૂઆતની રોકડ શિલ્લક આપવામાં આવી હોય છે, તો તે તમારે શરૂઆતની રોકડ શિલ્લક લખી દેવાની. અને જો તમને બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય શરૂઆતનો તો તમારે અહીં માઇનસ કરવાનું, અને જો શરૂઆતની રોકડ શિલ્લક હોય તો તમારે પ્લસમાં રાખવાની. ત્યાર પછી તમારે રોકડ આવકો અને રોકડ જાવકો આ બે બાબતને ધ્યાનમાં લેવાની. તો રોકડ આવકોમાં તમારે કઈ વિગત ધ્યાનમાં લેવાની અને રોકડ જાવકોમાં તમારે કઈ વિગત ધ્યાનમાં લેવાની, તો તમને જે દાખલાની રકમમાં માહિતી આપી હોય તેના આધારે તમારે જરૂરી વર્કિંગ નોટ કરી અને તમારે તે માહિતી રોકડ આવકમાં લખવાની કે રોકડ જાવકમાં. તો તેની વાત કરીએ તો રોકડ આવકમાં કઈ કઈ વિગત આપણે લખવાની થશે, તો આપણને જો દાખલામાં રોકડ વેચાણ આપવામાં આવ્યું હોય તો તે આપણે રોકડ આવકમાં લખવાનું થશે, કારણ કે રોકડ વેચાણ આપણે વેચાણ કરીશું તો આપણને તેનાથી આવક પ્રાપ્ત થશે. તો માટે રોકડ આવકમાં આપણે રોકડ વેચાણ લખીશું જે માસમાં આપેલું હોય તે માસનું. ત્યાર પછી આપણને દેવાદારો પાસેથી રોકડ પ્રાપ્ત થઈ હોય તો તે પણ આપણી એક પ્રકારની આવક થશે, તો તે પણ આપણે રોકડ આવકમાં લખીશું. ત્યાર પછી આપણને લેણી ઊંડીના મળ્યા હોય તો તે પણ આપણે રોકડ આવકમાં લખીશું, તેનાથી આપણને આવક થશે. ત્યાર પછી વ્યાજ અને ડિવિડન્ડની આવક થઈ હોય એટલે કે વ્યાજ પ્રાપ્ત થયું હોય અથવા તો ડિવિડન્ડ આપણને પ્રાપ્ત થયું હોય તો તે આપણી આવક ગણાશે એક પ્રકારની, તો રોકડ આવકમાં લખીશું. ત્યાર પછી કાયમી મિલકતના વેચાણની ઉપજ એટલે કે કોઈ પણ કાયમી મિલકત હોય, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર કે ફર્નિચર, તેનું આપણે વેચાણ કરીએ અને તેમાંથી આપણને જે આવક પ્રાપ્ત થાય, નફો પ્રાપ્ત થાય, તો તે આપણી વેચાણની ઉપજ ગણાશે, તો આપણે રોકડ આવકમાં લખીશું. ત્યાર પછી લીધેલ લોન કે ડિબેન્ચર, ત્યાર પછી ડિબેન્ચર બહાર પાડ્યા તો આપણે જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડીશું અને તેનાથી આપણે મૂડી ભેગી કરીશું, ઊંચીની મૂડી, તો તે પણ આપણી એક પ્રકારની આવક થશે, તેનાથી આપણને નાણાં પ્રાપ્ત થશે, તો આપણે રોકડ આવકમાં લખીશું. અને અન્ય આવકો, અન્ય કોઈ પણ આવક હોય કમિશન કે તેની, તો આપણે આમાં લખીશું રોકડ આવકમાં. ટૂંકમાં આપણે કોઈ પણ રીતે આપણને વેચાણ, કાયમી મિલકતનું વેચાણ કરવાથી અથવા તો ડિબેન્ચર બહાર પાડવાથી કે આપણે રોકડ વેચાણ કરવાથી આપણને આવક પ્રાપ્ત થતી તો આપણે તે રોકડ આવકમાં લખીશું. એટલે કે ટૂંકમાં આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણને નાણાં મળતા હોય તો આપણે રોકડ આવકમાં લખવાનું, અને જ્યારે પણ આપણે નાણાં ચૂકવતા હોય, નાણાંની ચૂકવણી કરતા હોય તો તે આપણે રોકડ જાવકમાં લખવાનું. તો શરૂઆતની રોકડ શિલ્લક અને પ્લસ રોકડ આવક કરવાનું તો આપણને કુલ રોકડ આવક મળશે, તે આપણે અહીં લખી દેવાની. ત્યાર પછી રોકડ જાવક, તો રોકડ જાવકમાં રોકડ ખરીદી, તો આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીશું કોઈ પણ મિલકતની રોકડેથી, તો આપણી પાસેથી રોકડ જશે, તો તે આપણી જાવક ગણાશે, તો આપણે રોકડ જાવકમાં લખીશું રોકડ ખરીદી. ત્યાર પછી લેણદારોને આપણે ચૂકવેલ રકમ, લેણદારોને આપણે રકમની ચૂકવણી કરી હોય તો તે પણ એક આપણી જાવક થશે, આપણે નાણાં ચૂકવ્યા, તો માટે આપણે રોકડ જાવકમાં લખીશું. ત્યાર પછી મજૂરી અને પગાર, તો કોઈ પણ આપણે કામદાર કે કર્મચારી હોય તેને આપણે મજૂરી કે પગારની ચૂકવણી આપણે કરીએ તો આપણા નાણાં જશે, તો આપણી જાવક ગણાશે, તો રોકડ જાવકમાં આપણે લખીશું મજૂરી અને પગાર. એટલે કે તમને મજૂરી કે પગાર અંગેની કોઈ પણ ખર્ચ આપેલી હોય, વિગત આપેલી હોય દાખલામાં, તો તે આપણે રોકડ જાવકમાં લખવાની. ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય તો તે આપણે રોકડ જાવકમાં લખવાનો, કારણ કે આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચ હશે તો આપણે નાણાં ચૂકવવાના થશે, તો એ આપણી જાવક થશે. દાખલા તરીકે ઓફિસના ખર્ચા હોય,
ત્યાર પછી વેચાણ વિતરણને લગતા ખર્ચા હોય, જાહેરાતના ખર્ચા હોય, કોઈ પણ પ્રકારના ખર્ચા હોય તો તેનાથી આપણે નાણાં ચૂકવવાના થશે, તો માટે આપણે રોકડ જાવકમાં લખવાનું. ત્યાર પછી જાહેરાતના ખર્ચા, ત્યાર પછી મિલકતની ખરીદી, કોઈ પણ મિલકતની આપણે ખરીદી કરી હોય, યંત્રની ખરીદી કરી હોય તો આપણે ખરીદી કરશું તો આપણે રોકડ ચૂકવવાની થશે, તો આપણે રોકડ જશે તો આપણે રોકડ જાવકમાં ધ્યાનમાં લેવાનું. ત્યાર પછી લોનની ચૂકવણી આપણે કરશું, કોઈ પણ પ્રકારની લોન લીધી હોય તેના આપણે નાણાં ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જશે, તો માટે આપણે રોકડ જાવકમાં ધ્યાનમાં લઈશું. ત્યાર પછી ડિબેન્ચર પરત, તો ડિબેન્ચર પરત કરીશું તો પણ આપણે જે રકમ હોય તે આપણે પરત કરવાની થશે, ચૂકવવાની થશે પરત, તો તે પણ આપણે રોકડ જાવક તરીકે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ, જ્યારે આપણે વ્યાજ કે ડિવિડન્ડની ચૂકવણી કરીએ તો આપણી પાસેથી રકમ કે રોકડ જશે તો આપણે તેને પણ રોકડ જાવકમાં ધ્યાનમાં લઈશું. જો મળેલ વ્યાજ અને ડિવિડન્ડ હોય તો રોકડ આવકમાં આવશે, અને ચૂકવેલ વ્યાજ અને ડિવિડન્ડ હોય તો આપણે રોકડ જાવકમાં ધ્યાનમાં લઈશું. ત્યાર પછી કરવેરાની ચૂકવણી હોય તો તે પણ આપણે રોકડ જાવકમાં ધ્યાનમાં લઈશું, અને અન્ય કોઈ પણ પ્રકારની જાવક હોય કે અન્ય કોઈ પણ પ્રકારનો ખર્ચો હોય તો તે આપણે રોકડ જાવકમાં ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે આનો ટોટલ કરીશું તો આપણને કુલ રોકડ જાવક મળશે. ત્યાર પછી કુલ રોકડ આવકમાંથી કુલ રોકડ જાવક આપણે બાદ કરશું તો આપણને મળશે આખર સિલક, એટલે કે એ માઇનસ બી, તો આપણે આખર સિલક આપણને મળશે. રોકડ આવકમાંથી રોકડ જાવક આપણે બાદ કરશું તો આપણને જે આખર સિલક પ્રાપ્ત થાય તે આપણે પછીના માસમાં શરૂઆતની સિલક બનશે, એટલે કે જાન્યુઆરીની આખર સિલક હોય તો ફેબ્રુઆરીની શરૂઆતની સિલક બનશે. તેવી જ રીતે ફેબ્રુઆરીની જે આખર સિલક આપણને પ્રાપ્ત થાય તે માર્ચ માટેની શરૂઆતની સિલક બનશે, તે આપણે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. તો આ રોકડ અંદાજપત્રનો નમૂનો હતો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે દાખલો પૂછાયેલો પરીક્ષામાં તેનું આપણે સોલ્યુશન કરાવીશું.